આજરોજ નૂતન વર્ષના મંગલ પ્રભાતે આપણે જેવો દિવ્ય આનંદ મહારાજના પૂજનથી માણ્યો છે સંતોના પૂજનથી માણ્યો છે એવો જ દિવ્ય આનંદ અત્યારે આપણે સૌ ખૂબ પ્રેમ અને ભાવથી માણી રહ્યા છીએ ખૂબ જ ટૂંકા સમયમાં આપણે તુલાના પ્રારંભ તરફ જવું છે અહીંયા તુલાની તૈયારી ચાલે છે ત્યારે હું વિનંતી કરીશ મારા વડીલ ગુરુબંધુ કોઠારી સ્વામી મુનિ વલ્લભદાસજી સ્વામી તેઓ પ્રસંગોચિત બે શબ્દો નૂતન વર્ષે ભક્તોને આશીર્વચનના કહેશે પૂજ્ય સ્વામી प्रणिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोतमिर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीघनश्यामाय नमो नमः ઓમ શ્રી ગુરુચરણ કમલેમો નમ સવામાં દિવ્ય સ્વરૂપે બિરાજમાન વાલા વાલા મહારાજ પ્યાણ પ્યારા ગુરુજી બ્રહ્મનિષ્ઠ સંતો વાલા સર્વે ભક્તો સર્વને જય સ્વામિનારાયણ જીવનમાં જેમાં ભૌતિક જીવનમાં નું ખૂબ મોટું મહત્વ છે આખું વર્ષ માણસ મહેનત કરતો હોય અને વર્ષના અંતે કંઈક કમાણી કંઈક લાભ પોતાના હાથમાં ન આવે તો એ સુખે જીવન ન જીવી શકે પણ એ માણસ વર્ષ દરમિયાન કંઈક લાભ કંઈક પ્રાપ્તિ મેળવી શકે કે જે હર હંમેશ સચેત હોય અને વિચારવાન હોય મહારાજ વચના કહે છે કે વાણીઓ રોજનું નામું માંડી રાખે અને એવો જે ચતુર વાણીઓ તે વર્ષના અંતે કંઈક લાભ મેળવે છે માને જ કે એમ જ ભગવાનના ભક્તને મુમુક્ષને હર હંમેશ સચેત રહેવું જોઈએ અને વિચારવાન રહેવું જોઈએ કે પોતાના આત્માનો પોતાના વ્યવહારનો પોતાના સ્વભાવનો તપાસ કરતો રહે તો આ સત્સંગમાં રહ્યા એનો કંઈક લાભ એની કંઈક પ્રાપ્તિ એ મેળવી શકે આજથી થતું નૂતન વર્ષ એ નિમિત્તે આપણે વિચાર કરીએ કે આપણે શું પ્રાપ્ત કર્યું કાલે એક વર્ષ પૂરું થયું એ વર્ષ દરમિયાન આપણે કેટલા ગાફલ રહ્યા અને કેટલા સચેત રહ્યા કેટલીક પ્રાપ્તિ કરી અને કેટલીક ખોટ કરી પણ આ એક વર્ષની શરૂઆત એ આપણા માટે ખૂબ મહત્ત્વની હોય છે કહેવાય છે ને કે શુભ ઘડી અને શુભ મુહૂર્ત અને શુભ સ્થાનમાં કરેલો કાર્યનો પ્રારંભ અંતે લાભદાયી થાય છે ત્યારે આજે આપણે નિમિક્ષ અરણ્ય ક્ષેત્ર સમા આ કંડારી ગુરુકુલમાં પરમ પૂજ્ય ગુરુદેવના સાનિધ્યમાં આપણે નવા વર્ષનો પ્રારંભ કરી રહ્યા છીએ ત્યારે મહારાજને પ્રાર્થના કરીએ કે મહારાજ અમારા જીવનમાં આજે નવલા દિવસોમાં જેવો આનંદ જેવો ઉત્સાહ અને જેવો ભક્તિનો પૂર અમારા હૃદયમાં છલકાઈ રહ્યું છે એવું હર હંમેશ અમારા હૃદયમાં આવો ને આવો આનંદ આવો ને આવી પ્રાપ્તિ આવા નવા ગુરુદેવ અને સંતોના દર્શન કથા વાર્તાનો લાભ અને એમની પ્રસન્નતા અમારા સૌ કોઈના હૃદયમાં હર હંમેશ પ્રસરતી રહે વૃદ્ધિને પામતી રહે એવી પરમ કૃપાળુ પરમાત્મા હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં પ્રાર્થના હસ્તુ જય સ્વામિનારાયણ